વડોદરાની અંદર ફરી એકવાર પૂરનું સંકટ માથે મંડરાઈ રહ્યું હોય એ પ્રકારના સમાચાર સામે આવ્યા છે સતત છેલ્લા ચાર દિવસથી વડોદરાની અંદર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગનું જે નાવકાસ્ટ બુલેટિન છે જે આગામી ત્રણ ચાર કલાક માટે બહાર પાડવામાં આવતું હોય છે એ બુલેટિનની અંદર વડોદરા ખેડા આણંદ અને બોટાદને રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે વડોદરાની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે નાલું બંધ કરી દેવાની ફરજ પડી છે પહેલાં એ જોઈ લઈએ કે વડોદરા વડોદરાની અંદરની સાથે બીજા કયા શહેરોની અંદર કેવું અલર્ટ અપાયું છે તો ગુજરાતના બાકી બધા જિલ્લાઓ કચ્છને છોડીને બાદ કરતા બાકી જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠાની અંદર ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે ખેડા વડોદરા અને આણંદની અંદર ખેડા વડોદરા આણંદની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે આ તરફ બોટાદની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે બાકી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જૂનાગઢ એ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અહીંયા પણ હવામાન વિભાગે ભરૂચની અંદર એલર્ટ આપ્યું છે અને એના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે નર્મદાની અંદર પર ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને એના ઉપર છોટા ઉદેપુરની અંદર પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે બધા જ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતાઓ છે છોટા ઉદેપુર સહિતના જે વિસ્તારો છે બધા જ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ છે એ જાહેર કર્યું છે અને વડોદરાની અંદર પણ આગામી ત્રણ ચાર કલાક માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અલર્ટને લઈને વડોદરાની અંદર સતત વરસાદ છે વરસી જોવા મળી રહ્યો છે ગઈકાલે વિશ્વામિત્રી કાલાગુડા બ્રિજને સપાટીમાં સતત વધારો નોંધાયો સાથે આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી મળી રહી છે આજે વડોદરા શહેરમાં ફરી એકવાર લોકો છે એ છે સતત પાંચ કલાકથી વરસાદ પડી રહ્યો હોવાથી ફરી એકવાર પૂરનું સંકટ ઊભું થયું હોય એવી ચિંતા લોકોને સતાવી રહી છે એમાં આજે ખેડા આણંદ વડોદરા અને બોટાદમાં જે રીતે વાત કરી રેડ એલર્ટ અપાયું છે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં વધારો વિશ્વમંત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી છે વીસ પોઈન્ટ ત્રેપન ફૂટે પહોંચી છે જો હજુ સપાટી વધે છે તો નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાશે વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાડું છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયું કેમ કે ગરનાડામાં પાણી ભરાઈ ગયા સાવચેતીના ભાગરૂપે આ ગરનાડાને બંધ કરાયું છે તો ગજરાવાડીમાં જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગી જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે હાલમાં સરોવરની સપાટી છે છે ફૂટે પહોંચી વરસાદના કારણે વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને એ સપાટી વીસ પોઈન્ટ ત્રેપન ફૂટે પહોંચતા લોકોની ચિંતા વધી છે આજવાની સપાટી બાવીસ ફૂટે પહોંચતા જ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવશે અને નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર વિશ્વામિત્રીના પાણી ન ફરી વળે એટલા માટે વીસ બસોને સ્ટેન્ડ બાય કરાય છે શહેરના વિશ્વામિત્રી કિનારે આવેલા પરશુરામ ભઠ્ઠા ઇન્દિરાનગર જલારામનગર વડસર સહિતના વિસ્તારોને ખાલી કરાવવાની ફરજ પડશે જો સપાટીમાં હજુ વધારો થાય છે તો વડોદરા શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા અને સતત ધોધમાર વરસાદ છેલ્લા અડધો કલાક કરતા વધારે સમયથી પડી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં પાણી નદી નદીની સપાટીમાં સતત એના કારણે વધારો થઈ રહ્યો છે વડોદરાવાસીઓ ફરી એકવાર ચિંતામાં મુકાયા છે જો વધુ વરસાદ વરસશે તો ફરી એકવાર પૂરનું સંકટ છે એ જોવા મળશે વડોદરા શહેર અને નદીની જળ સપાટી છે એ ન વધે એના માટે સૌ કોઈ વડોદરા વાસીઓ છે એ પ્રાર્થના કરી રહ્યા છે જો ઉપરવાસમાં પણ ભારે વરસાદ થશે તો વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે વડોદરાની આ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાવાની શક્યતા છે જે પૂરની પરિસ્થિતિ આપણે ભયંકર 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 ગયા મહિને જોઈતી એક મહિનો થયો છે પરિસ્થિતિ પરિસ્થિતિ અને પૂર પછીની પણ રહેવા માટે લોકો મજબૂર બન્યા ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી કમરસમા પાણીમાં લોકો રહ્યા હતા અને એવી પરિસ્થિતિ ફરી એકવાર ન ઉભી થાય એના માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે એ પરિસ્થિતિ વિશ્વામિત્રી નદીના આસપાસ કરાયેલા દબાણના કારણે ઉદભવી

વડોદરા શહેરમાં સવારે લગભગ દોઢ કલાકમાં અઢીથી પોણા ત્રણ ઇંચ વરસાદ અને હમણાં જે તાજેતરમાં આંકડા મળ્યા છે એમાં એમાં પણ એક ઇંચનો વધારો એટલે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે અત્યારે જે વોટર લોગિંગવાળા એરિયા છે ત્યાં પાણી ભરાયા છે અત્યારે આજવા પરંતુ વરસી રહેલા સતત વરસાદને કારણે પંચમહાલ બાજુથી થોડા થોડા અડધોપણો કલાક પહેલાં અમારી જે ટેલિફોનિક સંપર્ક દ્વારા અમે જે માહિતી મેળવી એ અનુસાર પાવાગઢ હોય કે પછી પંચમહાલના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડોદરામાં કોઈ કોઈક જગ્યાએ વરસાદ ધીમો પડ્યો છે કાં તો બંધ થયો છે એટલે એટલી રાહતના સમાચાર છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા ગઈકાલે સાંજથી જ જો કોઈ કારણસર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટેની બધી જ તૈયારીઓ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા ગત રોજ સાંજના સમયે એક તાકીદની બેઠક તકેદારીના પગલાં રૂપે કરવામાં આવી હતી અને એ અન્વયે અમે રાત્રે જ વીસ જેટલી બસો જે વિશ્વામિત્રીના નદી કિનારાના તટના તથા જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે એમને શિફ્ટિંગ કરવાનું એમને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે એ માટેની બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય કે પછી મેડિકલની હેલ્થ ટીમ હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય કે પછી ફાયરની ટીમ હોય આ બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે સાથે કોરા નાસ્તા હોય કે દૂધની કોથળીઓ માટેની જરૂરત પડી શકે કે પછી પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવાની હોય આ બધી જ કરી દેવામાં આવી છે સાથે જે પણ થોડા દિવસો પહેલાં વડોદરા શહેરે જે પૂર પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે જે પણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તો આ બધી જગ્યાએ બની શકે તો વોર્ડ વાઇઝ જે નીચાણવાળા વિસ્તારો અથવા વોટર ફ્લડિંગના કારણે વોટર લોગિંગવાળા વિસ્તાર હોય ત્યાં તરાપાની વ્યવસ્થા પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરી શકાય તે માટે પણ કાલની મિટિંગમાં વિષય હાથ પર લેવામાં આવ્યો હતો તો સાથે સાથે આજે લગભગ સાડા બારથી એકના સમયગાળા દરમિયાન એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ રેડી રાખવાની અમારા દ્વારા કમિશનર શ્રી હોય સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી હોય બગોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પણ અમારી સાથે છે તો આ સૂચના આપી દેવામાં આવી છે ટૂંકમાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે સતર્ક છે અને સતત આ કોઈ પણ પરિસ્થિતિ જો વણસે છે તો એને પહોંચી વળવા માટે બધી જ તૈયારીઓ કરી ચૂક્યું છે અને અત્યારે પણ અમે અત્યારે મીટિંગો પણ ચાલુ છે અધિકારીઓ સાથે સતત અપડેટ્સ પણ લઈ રહ્યા છે તો સાથે સાથે શિફ્ટિંગ કરવાની જરૂર પડી શકે એ લિસ્ટ એનો સુધી નથી આવ્યો જે પૂર્વ વિસ્તારની આપ વાત કરો તો ત્યાં જનરલી જ્યારે વધુ વરસાદ પડે અને જ્યારે વધુ એટલે કે આવું નોંધપાત્ર કે ભાઈ દોઢ કલાકમાં અઢી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસી જતો હોય એટલે જ્યારે વધારે વરસાદ પડે ત્યારે તાત્કાલિક ત્યાં વોટર લોગિંગ થતું હોય છે અને અમુક કલાકો પછી વરસાદના વિરામ બાદ કેટલાક વિસ્તારમાંથી પાણી ઉતરી પણ જતું હોય છે હા ચોક્કસ એમાં કેટલાક સ્પોટ એવા પણ છે કે જ્યાં થોડીક વધારે કલાકો સુધી આ વોટર લોગિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ થોડા સમય પહેલાં જે પૂર્વ વિસ્તારમાં હાઈવે પરની જે કાંસ છે એ કાંસના દબાણો દૂર કરવાનું જે કામગીરી હાથ પર લેવામાં આવી હતી તેમાં અમારા જે પદાધિકારીશ્રીઓ હોય શ્રી હોય એ લોકો દ્વારા પણ ત્યાં પોતે હાજર રહી અને આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ થોડા દિવસોના અંતરમાં અંતરાલ બાદ ફરી આ વરસાદની ભારે વરસાદની વાવાઝોડા સાથેના અતિથી ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હતી અને તે મુજબ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે વડોદરા શહેરમાં અત્યારે ચિંતા ચોક્કસ કહી શકાય ચિંતાનું કારણ પરંતુ અત્યારે મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદનો વિરામ છે તો કેટલાક વિસ્તારોમાં સાવ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે અત્યારે તાત્કાલિક તો કોઈ ચિંતા એવી રીતે વડોદરા શહેરમાં વરસતા વરસાદથી નથી પરંતુ હા ચોક્કસ ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે આજવા સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે પાણીનો આવરો સતત ચાલુ હોવાના કારણે આ બધું જ આનું પ્રી પ્લાનિંગ પણ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે ને અત્યારે પણ અમે બધા આ પ્લાનિંગોમાં આગળ પણ જે પણ પ્લાનિંગ કરવાનું થશે એના માટે તત્ તંત્ર સતત ટેલિફોન સંપર્કમાં પણ છે અને જરૂર પડે તો એ વિસ્તારોમાં પણ વિઝિટ લેવામાં આવશે જો તમે વડોદરામાં છો વડોદરા આસપાસના વિસ્તારોમાં છો અને પરિસ્થિતિ ગંભીર છે તો કમેન્ટમાં લખીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર